નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડી નાસિક હાઈવે પર સિલ્વાસની સ્વિફ્ટ કારમાં દારૂનો જથ્થો સુરત લઈ જતા રૂપિયા 3.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ધરમપુર વનરાજ કોલેજમાં ટેબ્લેટ નહીં મળતા વાંસદાના ધારાસભ્યની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. પાડી નંબાજ ગામે ખાનગી જમીનના દસ્તાવેજોમાં ચોરી કરતા સરોધીના 4 સહિત કર્મચારી સામે ફરિયાદ. હવે સમાચાર વિસ્તારથી. પારડી નાસિક હાઈવે પર સિલવાસથી સ્વિફ્ટ કારમાં દારૂનો જથ્થો સુરત લઈ જતા રૂપિયા 3.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા સ્વિફ્ટ કારના ભૂક્કા બોલાઈ જતા ચાલક જાડી જાખરમાં પગ છૂટ્યો. પારડીના પંચલાઈ ગામે સિલવાસથી સુરત તરફ સ્વિફ્ટ કારમાં દારૂનો જથ્થો ભરીને લઈ જતા પોલીસે રૂપિયા 3.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા સ્વિફ્ટ કારના ભૂક્કા બોલાઈ જતા ચાલક જાડી જાખરમાં પગ છૂટ્યો હતો. પારડી પોલીસ મથકના પીઆઈ મયુર પટેલની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી તાલુકાના પંચલાઈ ગામે મહાદેવ મંદિર પાસે માર્ગ ઉપર સિલવાસથી દારૂનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહી હતી. સ્વિફ્ટ કાર નંબર GJ16AJ4086ને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કાર હંકારી મૂકી હતી, જેનો પોલીસે પીછો કરતા સ્વિફ્ટ કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. ચાલક સ્થળ પર કાર મૂકી જાડી જાખરમાં ભાગી છૂટ્યો હતો. પોલીસે કારમાં જોતા સીટના નીચેના ભાગે 11 ફૂટાના બોક્સમાં દારૂની બોટલ લંગ 408 જેની કિંમત રૂપિયા 30,000, સ્વિફ્ટ કારની કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ રૂપિયા 3,30,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને કાર ચાલકને વોન્ટેડ બતાવી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ધરમપુર વનરાજ કોલેજમાં ટેબ્લેટ નહીં મળતા વાંસદાના ધારાસભ્યની આગેવાનીમાં વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો. ધરણા કરવા બેસેલ વિદ્યાર્થીઓ વિરોધ કરતા અચાનક ટેબ્લેટ કોલેજમાં પ્રગટ થયા. ધરમપુરની વનરાજ કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ નહીં મળતા હોબાળો મચાવ્યો હતો. વાંસદા તાલુકાના ધારાસભ્યના આદિવાસી નેતા કલ્પેશ પટેલની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ ન્યાય મળે એ હેતુથી ધરણા યોજવામાં આવ્યા હતા. ધરમપુરની વનરાજ કોલેજમાં 2019માં 1 યર સ્ટુડન્ટો પાસે 1,000 રૂપિયા ઉઘરાવી ટેબ્લેટ મોબાઈલ આપવાનું કહી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2022માં એ જ વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષમાં પહોંચ્યા છતાં ટેબ્લેટ ન મળતા આદિવાસી વિદ્યાર્થીઓ આંદોલનની ચીમકી આપી હતી. 968 જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ ન મળ્યા હતા. ધરણા કરવા બેસેલ વિદ્યાર્થીઓએ વિરોધ કરતા અચાનક ટેબ્લેટ કોલેજમાં પ્રગટ થઈ ગયા હતા અને વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની જાહેરાત કરી હતી. જોકે સમગ્ર મામલે આંદોલન કરવા બેસેલ વિદ્યાર્થીઓની એક જ માંગ હતી કે તેઓ ટેબ્લેટ મળી જાય અને કોલેજ પ્રશાસન વિદ્યાર્થીઓને જાણે લોલીપોપ આપી રહી હોય તેમ આવી ગયેલા લેપટોપ ધીમી ગતિએ આપવાની કામગીરી કરી રહી હતી, જેને લઈ આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. હાલ તેઓની માંગ એક જ છે કે તમામને ટેબ્લેટ મળી જાય તો આંદોલન સમેટાય એમ છે. ત્યારે ધરમપુર વનરાજ કોલેજમાં ટેબ્લેટ નહીં મળતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો હતો. ધરમપુરની વનરાજ કોલેજમાં છેલ્લા 3 વર્ષથી ટેબ્લેટ આપવામાં ન આપ્યા આવ્યા હતા, એના માટે કલ્પેશભાઈની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ચીમકી પણ આપવામાં આવી હતી કે જો જલ્દીમાં જલ્દી તકે ટેબ્લેટ ન આપવામાં આવશે તો ધરણા પ્રદર્શન કરીશું. ધરણા પ્રદર્શનની જાહેરાત થતાની સાથે જ આચાર્યના એક મેસેજ ફરતા થઈ ગયા કે અમે કાલે ટેબ્લેટ આપવાના છે, જે હજુ સુધી આપ્યા નથી. પરંતુ 3 વર્ષથી જે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ માટે જે રીતે હેરાન પરેશાન થઈ રહ્યા હતા એનું શું, અને આજે જ્યારે ટેબ્લેટ આપવાના છે ત્યારે એને રાજકીય રંગ આપવા માટે નારંગી ગંગ અંદર બેસી ગઈ છે તેનું શું? અમને કોઈ વાંધો નથી, વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપો, પરંતુ જે પણ સંઘર્ષ કરે છે અને વિદ્યાર્થીઓને આ સંઘર્ષ કર્યા પછી ટેબ્લેટ આપવામાં આવે છે, એટલે કોલેજના ટ્રસ્ટી મંડળને પણ અમારી એવી વિનંતી કે તમે તમારા પ્રોફેસર આચાર્યના સાથે રહીને તમે કાર્યક્રમ કરો તો વાંધો નથી, પરંતુ રાજકીય રંગ ન આપશો. જો રાજકીય રંગ આપશો તો આવનારા સમયમાં પાછા કોઈ પણ પ્રકારના આંદોલન થશે. વનરાજ કોલેજમાં 2019થી 968 વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા નથી અને એમના પર 1,000 રૂપિયા ફી લેવામાં આવી હતી અને એમની રસીદ પણ અમારા પર છે. ટેબ્લેટ નથી તો અમારે આપણે કોરોના કાળમાં લોકડાઉનમાં ઓનલાઈન શિક્ષણ માટે અમને ભણતરમાં તકલીફ પડી છે,
એ સિવાય બીજા ઓનલાઈન શિક્ષણ કે એક્ઝામ આપવામાં કે છોકરાઓ પર સ્માર્ટફોન નથી એટલે એક્ઝામ આપી શકતા નથી. હવે એટલું એક્ઝામમાં થોડું ઘણું જોયું છે કે છોકરાઓ બીજાના ફોનમાંથી એક છોકરો એક્ઝામ આપી દે અને બીજો પછી બાકી રહી તે બીજાના ફોનમાંથી એક્ઝામ આપી દે છે. હવે ટેબ્લેટ છોકરાઓને શિક્ષણ માટે જ આપવામાં આવતા હતા અને એ શિક્ષણમાં જ અમને મદદરૂપ નહીં થયું તો અમે પછી અમે ધારણા પર ઉતરી આવ્યું અમારે વિદ્યાર્થીઓના હક માટે. આનું રજિસ્ટ્રેશન 2019 થયેલું અને 968 જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરેલું, એમાં એની ફી હતી 1000 રૂપિયા. એટલે 1000 રૂપિયા એમણે જમા કરાવેલા. રજિસ્ટ્રેશન થયું એ વખતે સરકારશ્રી દ્વારા યુનિવર્સિટીને ટેબ્લેટ આપવામાં આવેલા અને અમુક કોલેજોમાં એનું વિતરણ થયેલું, પણ ત્યાર પછી કોઈ ટેકનિકલ ફોલ્ટ એ ટેબ્લેટમાં નીકળ્યા હતા જેના કારણે એનું વિતરણ અટકાવી દેવામાં આવેલું. પછી કોરોનાની અસર જે થઈ એના કારણે લગભગ દરેક વસ્તુમાં સ્થિરતા આવી ગઈ હતી, એટલે એના કારણે આ ટેબ્લેટ જે મોડા મળ્યા છે એનું પાછળનું કારણ એક આ છે. પોતાનું સિમ કાર્ડ નાખીને એક ટેલિફોન, મોબાઈલ ટેલિફોનના જેમ પણ એનો ઉપયોગ કરી શકે, કારણ કે એન્ડ્રોઈડ ડિવાઇસ છે, પ્લસ એમાં એ લોકો પોતાના ડેટા એ પણ સેવ કરી શકે, કંઈ ટાઈપિંગ કરવું હોય તે પણ કરી શકે, ઓનલાઈન કોઈ પ્રોગ્રામ હોય તે ઓનલાઈન પ્રોગ્રામમાં પણ એ લોકો જોડાઈ શકે, એટલે એના ઘણા બધા લાભો છે. કાર્યક્રમ છે એ નિશ્ચિત નહીં હતો, અનિશ્ચિત હતો. ફર્સ્ટ યર બી એ અને બી કોમ એ લોકોનું રજિસ્ટ્રેશન થયેલું ત્યારે એ લોકો ફર્સ્ટ યરમાં હતા અને અત્યારે એ લોકોનું થર્ડ યર પૂરું થઈ ગયું છે. પાંડી નંબાજ ગામે ખાનગી જમીનના દસ્તાવેજોમાં ચેડા કરતા સરોધીના 4 સહિત કર્મચારી સામે ફરિયાદ. 399 રૂપિયામાં સરોધીના શાંતાબેન ચીભુભાઈ પટેલે વેચાણે રાખી હોવાની વારસદારોએ ખોટી એન્ટ્રી કરી હતી. એકબીજાના મેળા પીપળીમાં દસ્તાવેજોમાં છેડા કરી પાડી મામલતદારના અધિકારીઓના મેળા પીપળીમાં જમીન પચાવી પાડી હોવાના આક્ષેપો. પાડી નંબાજ ગામે આવેલી ખાનગી માલિકીની જગ્યા દસ્તાવેજોમાં ચોરા કરી પચાવી પાડવાના ગુનામાં સરોધીના 4 સહિત મામલતદાર કચેરીના અધિકારી કર્મચારીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. પાડી તાલુકાના સરોધી સિંધા ફળિયામાં રહેતા વિજય બાબુભાઈ પટેલે અંબાજ ખાતે આવેલી જૂનો બ્લોક નંબર 408 અને નવા બ્લોક નંબર 2250 વાળી જમીન તારીખ 14 માર્ચ 1969 રોજ દીનુ ઉર્ફે રામુભાઈ લલ્લુભાઈ, ચીમનભાઈ લલ્લુભાઈ અને છોટુભાઈ લલ્લુભાઈ પાસેથી 399 રૂપિયામાં શાંતાબેન ચીબુભાઈ પટેલ રહેવાસી સરોધી સિંધા ફળિયાનાએ વેચાણે રાખી હોવાની ખોટી એન્ટ્રીના આધારે શાંતાબેનના અવસાન બાદ એમના વારસદારો વિજય ચીબુ પટેલ, વિનય ચીબુ પટેલ, સંજય ચીબુ પટેલ અને હેમા ચીબુ પટેલનાઓએ એકબીજાના મેળા પીપળીમાં ખોટું અને બનાવટી લખાણ કરી સરકારી દસ્તાવેજોમાં ચેડા કરી પાડી મામલતદાર કચેરીના કર્મચારી તથા અધિકારીઓના મેળા પીપળીમાં આ જમીન પચાવી પાડી હોવાના આક્ષેપો કર્યા હતા, જેને લઈ જમીનના મૂળ માલિક દોલતભાઈ ચીમનભાઈ મિરસુરિયા રહેવાસી પ્લોટ નંબર 3 શ્રી વિનાયક સોસાયટી આરજેજે સ્કૂલની સામે તિથલ રોડ ભાગડાવાડા વલસાડે પાડી પોલીસ મથકે આ તમામ વિરુદ્ધ છેતરપિંડી અને ખોટું બનાવવાથી લખાણ કરી સરકારી દસ્તાવેજોમાં ચેડા કરી જમીન પચાવી પાડી અંગેની ફરિયાદ નોંધાવી છે. પાડી પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બુટલેગરોએ હવે બેરલમાં વિસ્કીના 7600 પાઉચ ભરીને હેરાફેરીનો નવો નુસ્કો અજમાવતા પોલીસના સકંજામાં. બગવાડા ટોલનાકા હાઈવે પર દમણથી ટેમ્પામાં રૂપિયા 7.60 લાખના દારૂના જથ્થા સાથે સુરત લઈ જતા 3ની ધરપકડ. પોલીસે કુલ રૂપિયા 10.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. દારૂનો જથ્થો ભરાવનાર હરીશ વોન્ટેડ. પાડી બગવાડા ટોલનાકા હાઈવે પર દમણથી ટેમ્પામાં પતરાના બેરલની આડમાં પાઉચમાં રૂપિયા 7.60 લાખના દારૂનો જથ્થો ભરીને સુરત તરફ લઈ જતા 3 આરોપીને રૂપિયા 10.70 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે દારૂનો જથ્થો ભરાવનારને વોન્ટેડ બતાવ્યો હતો. ત્યારે બુટલેગરોએ હવે બેરલમાં વિસ્કીના 7600 પાઉચ ભરીને હેરાફેરીનો નવો નુસ્ખો અજમાવતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલ બાતમીના આધારે બગવાડા ટોલનાકા નેશનલ હાઈવે નંબર 48 વાપીથી વલસાડ જતા ટ્રેક પર દમણથી સફેદ કલરનો ટેમ્પો નંબર GJ05AV7866 આવતા પોલીસે રોકી તપાસ કરતા ચાલકે પતરાના બેરલમાં કેમિકલ ભરેલ હોવાનું જણાવી ગલ્લા ટલ્લા કરતા પોલીસે બિલ પુરાવા માંગ્યા હતા. બિલમાં જોતા દમણ દાપેલ ચેકપોસ્ટ પાસે ગોલ્ડન ટ્રાન્સપોર્ટ GST નંબર સાથે દમણથી સુરત લક્ષ્મી એન્ટરપ્રાઇઝ દમણ GIDC વગેરે વિગત બિલમાં બતાવી હતી. પોલીસને શંકા જતા ટેમ્પાની તલાશી લેતા ટેમ્પામાં પતરાના 200 લીટરના 14 બેરલમાં જોતા બ્લુ ડીલક્સ વિસ્કી 180 મિલીલીટર વાળી
ટ્રેટા પાઉન્સ નંગ 7600 મળી આવ્યા હતા, જેની કિંમત રૂપિયા 7.60 લાખનો દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. અને ચાલક નવીન ચંદુભાઈ પટેલ રહેવાસી ભરૂચ, મેહુલ રાજેન્દ્ર પટેલ રહેવાસી કામરે સુરત, કાર્તિક નવીન પટેલ રહેવાસી સુરતને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર હરીશ, જેના પૂરા નામથામની ખબર નથી, જેને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો. પોલીસે મોબાઈલ, ટેમ્પાની કિંમત રૂપિયા 3 લાખ, બિલ સહિત કુલ 10.70 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પાડી મામલતદાર કચેરીમાં વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ માટે જાતિ આવકના દાખલા મેળવવા ભારે હાલાકી. દાખલા કઢાવવા વારંવાર સર્વર ખોટકાતા કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતા વિદ્યાર્થીઓને વાલીઓમાં નારાજગી. પાડી મામલતદાર કચેરી ખાતે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ માટે વિવિધ દાખલા મેળવવા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળાનું વેકેશન પૂર્ણ થવા પહેલા બાળકોના એડમિશન માટે વાલીઓ જાતિ આવકનો દાખલા કઢાવવા આંટાફેરા માણી રહ્યા છે. દાખલા કઢાવવા જતા પેઢી નામોમાં અનેક દસ્તાવેજોના પુરાવા માંગતા જે બાબતે મુશ્કેલી સર્જાઈ રહી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. તેમજ વારંવાર સર્વર ખોટકાતા કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતા વિદ્યાર્થીઓ વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે. દાખલા મેળવવા, સ્ટેમ્પ, અરજી બનાવવા જેના ખર્ચ પણ પોસાય તેવો નથી, જેથી કરીને તંત્રએ આ બાબતે ધ્યાન દોરે તે જરૂરી છે. ત્યારે હાલ તાજેતરમાં જ 3-12 સાયન્સનું પરિણામ આવ્યા બાદ એડમિશન મેળવવા માટે દાખલાની જરૂર હોય છે તે કઢાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ હાલાકી ભોગવી રહ્યા છે. અમારી બેનને જે છે જાતિના સ્કૂલમાં માગે છે તેના માટે આવે છે, અને તેમાં પાછા પુરાવા પાછા 4 પેઢીનામાં માગે છે. તો હવે ભંડાદાને તો કેવી રીતના શોધવા છે, તેનું ડોક્યુમેન્ટ તો હવે કંઈ જાણે મૂકેલું નથી, એટલે તેના માટે ધક્કાવું ખાવું પડે છે. અને પાછું સર્ટિફિકેટ એનું માગે છે, સર્ટિફિકેટ પાછું કાઢવા જવા માટે લાંબુ ઘણું ધક્કામુક્કી થાય છે. એ જ લાંબી પ્રોસેસ ચાલે છે, સર્વર ડાઉન ચાલે છે એટલે, અને તાપમાં ધક્કામુક્કી કરવું પડે છે. ઘણા કલાકોના રાહ જોવું પડે અને લાઇનમાં ઊભી રહેવું પડે છે. અને આ સર્ટિફિકેટ જે કાઢવું હોય તે એમના માટે દાદાને પાછું એને ડેથ સર્ટિફિકેટને એવું કાઢવું પડે છે. જાતિનો ડાક એ પણ એ રીતના જ ઉભા રહેતા છે, જે લોકલ જે ઉભા રહેતા હોય અમારે તરફ. અહીંયા જે જાતિનો દાખલો, આધાર કાર્ડનું અને આવકનો દાખલાનું કરવું પડે છે, પણ લાંબી પ્રોસેસ ચાલતી હોય છે એને, અને લાઈનમાં ઊભી રહેવું પડે છે. કંઈ નહીં આવે, પણ જે આ 4 પેઢી નવી માગે છે એને પહેલાં જોયું હતું તે ટાઈપનું હોય થઈ જાય તો સારું. કંઈ નહીં, હવે જે લાંબી કરવી હોય છે તે સ્પોર્ટમાં બતાવે તે સારું. દાદરા નગર હવેલીની સરકારી શાળાઓમાં સ્કાઉટ ગાઈડ ફેલોશિપ સમર કેમ્પ યોજાય. ભારત સ્કાઉટ ગાઈડ ફેલોશિપ સાહસિક શિબિરોમાં વિદ્યાર્થીઓને હિંમતવાન બનાવી રહ્યા છે. સ્કાઉટ ગાઈડ ફેલોશિપ ખરતપાડા અને ગલુંડા સરકારી વિદ્યાલયોમાં ચાલતા સમર કેમ્પમાં પહોંચી વિદ્યાર્થીઓને મંકી બ્રિજ, કમાન્ડો બ્રિજ, રિવર ક્રોસિંગ જેવા સાહસિક પ્રવૃત્તિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અત્યારે દાદરા નગર હવેલીમાં ઘણા સરકારી સ્કૂલોમાં સમર કેમ્પ ચાલી રહ્યો છે. સહાયક શિક્ષણ નિયામક પરિષદ શુક્લાએ સરકારી સ્કૂલોના સમર કેમ્પોમાં એવું એડવેન્ચર્સ કેમ્પ કરી વિદ્યાર્થીઓને હિંમતવાન બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભારત સ્કાઉટ ગાઈડ્સ ફેલોશિપના અધ્યક્ષ ચાર્મી પારેખના માર્ગદર્શનમાં ફેલોશિપી એડવેન્ચર કેમ્પો કરી વિદ્યાર્થીઓને સાહસી બનાવવાના પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે. આવેલી છે, એમનું આપણે બધા હાર્દિક સ્વાગત કરીએ છીએ, જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ છીએ. જે કંઈ પણ પ્રવૃત્તિ કરાવવામાં આવે એ બધી જ પ્રવૃત્તિઓ જીવનમાં તમે કોઈક ને કોઈક લેવલ પર કામ આવશે, બરાબર ને? તો અમે જોઈએ કે ઝાડ પર કઈ રીતે ચડાઈ ચડતા ન આવડતું હોય તો, બરાબર ને? ઝાડ પર ચડવા માટે આવી પણ કોઈ નિસરણી હોય એ પણ આપણને ખબર હોવી જોઈએ, હવે જે કંઈ પણ પ્રવૃત્તિ કરાવવામાં આવે આપણને એ પ્રવૃત્તિઓ આપણે શીખીએ અને આનંદ માણીએ, ઓકે? 15 દિવસ પહેલા માતાના મઠથી શરૂ થયેલી યાત્રા ગીર સોમનાથ પહોંચતા સન્માન કરાયું. ભારતના ક્ષત્રિય સમાજના સૌથી મોટા સંગઠન રાજપૂત કરણી સેના 15 દિવસ બાદ સોમનાથ પહોંચી હતી અને સોમનાથ
આ યાત્રાનું સમાપન થયું હતું. ગુજરાત સ્થાપના દિવસે સમાજનું સંગઠન વધુ મજબૂત થાય તથા ક્ષત્રિય સમાજના સામાજિક રાજકીય તથા શૈક્ષણિક જાગૃતિ આવે તથા નાના મોટા કુરિવાજો નાબૂદ થાય એવા ઉદ્દેશ્યથી ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી 1800 થી 2000 કિલોમીટરની એકતા યાત્રાનું આયોજન રાજપૂત કાણી સેના દ્વારા કરવામાં આવ્યું હતું. આ એકતા યાત્રા કચ્છ માતાના મઢથી 15 દિવસ પહેલાં માતાજીની જયંતિ સાથે નીકળી હતી. આ જ્યોતના દર્શન અને આ યાત્રાનું સમગ્ર ગુજરાતમાં વિવિધ સમાજ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સાધુ સંતો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. 500 થી વધુ કારના કાફલા સાથે આ યાત્રા વેળાવર પહોંચી હતી. શહેરના મુખ્ય માર્ગ પરથી નીકળી હતી. આ યાત્રા સોમનાથ પહોંચી હતી, જ્યાં સરદાર પટેલ વીર હમીરજી ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી એકતા યાત્રા સોમનાથમાં સમાપન થઈ હતી. ગત તારીખ 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસથી ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી એક એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું પ્રસ્થાન માતાના મઢ આશાપુરાથી માતાના મંદિરથી કરવામાં આવ્યું હતું. ત્યાંથી અંબાજી થઈને આ યાત્રા શામળાજી, હિંમતનગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા થઈને આ યાત્રા ધોલેરા પહોંચી હતી અને ભાવનગરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિ ઉજવીને આ યાત્રા ઝાલાવાડમાં પહોંચી હતી. શ્રી પ્રતિપાલસિંહ ઝાલા, મારું મૂળ ગામ વડોદ. અત્યારે અહીંયા અમે હાલમાં અમે વેરાવળ રહીએ છીએ અને કરણી સેના, શ્રી રાજપૂત કરણી સેનાની એકતા યાત્રા તમામ સમાજને સાથે લઈ અને હાલવાની એક મોટું આયોજન કરી અને માતાજીના આશીર્વાદ લઈ અને માતાના મઢથી ચાલુ કરી સંપૂર્ણ ગુજરાતના 17 થી 18 જિલ્લાઓને કવર કરી અને આજે આ એકતા યાત્રા કરણી સેનાની વેરાવળ મુકામ આવશે. સમાચારના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડી નાસિક હાઈવે પર સિલ્વસની સ્વિફ્ટ કારમાં દારૂનો જથ્થો સુરત લઈ જતા રૂપિયા 3.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ધરમપુર વનરાજ કોલેજમાં ટેબ્લેટ નહીં મળતા વાંસદાના ધારાસભ્યની આગેવાનીમાં વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો. પારડીના અંબાજ ગામે ખાનગી જમીનના દસ્તાવેજોમાં ચોરી કરતા સરોધીના 4 સહિત કર્મચારી સામે ફરિયાદ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.